प्रश्न एक बंधारण सभा ना अध्यक्ष कौन हता? जवाब डॉक्टर राजेंद्र प्रसाद। प्रश्न बे बंधारण नो आत्मा कोने कहेवामां आवे छे? जवाब आमुखने। प्रश्न त्रण देशना नागरिक ने केटला वर्षनी वयी मताधिकार प्राप्त थाय छे? जवाब 18 वर्षे। प्रश्न चार विश्वनु सौथी लांबु विस्तृत लेखित बंधारण कया देशनु छे? जवाब भारत में। प्रश्न पांच संसद में कयो गृह कायमी गृह छे? जवाब राज्यसभा। प्रश्न छ भारत राष्ट्रनो मुद्रा लेख कयो छे? जवाब सत्यमेव जयते। प्रश्न सात राज्यना धारा गृहमा निचला गृहने कया नाम थी ओळखवामा आवे छे? जवाब विधानसभा। प्रश्न आठ समवाय तंत्रीनो विचार कया देशना बंधारणमांथी लेवामां आवेल छे? जवाब रशिया। प्रश्न नौ सर्वोच्च अदालत क्यां आवेली छे? जवाब दिल्लीमां। प्रश्न 10 बंधारणमां कयां अनुच्छेद द्वारा अस्पृश्यता नाबूद करवामां आवी छे? जवाब अनुच्छेद 17। प्रश्न 11 सर्वोच्च अदालतना कार्यक्षेत्रने केटला भागमां वहेंचवामां आवेल छे? जवाब 3। प्रश्न 12 गुजरातमां लोकसभानी केटली बैठको छे? जवाब 26। प्रश्न 13 देशमां राष्ट्रीय कटोकटी कौन जाहिर करी सके छे? जवाब राष्ट्र प्रमुख। प्रश्न 14 राज्यसभाना अध्यक्ष होदानी रुए कौन होय छे? जवाब उपराष्ट्रपति। प्रश्न 15 भारतना प्रथम उपराष्ट्रपति कौन हतु? जवाब डॉक्टर राधाकृष्णन। प्रश्न 16
કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ 97. પ્રશ્ન 17. નીતિ આયોગના અધ્યક્ષ હોદાની રૂએ કોણ હોય છે? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન 18. ભારતમાં પ્રથમ નાણાં પંચની રચના ક્યારે થઈ હતી? જવાબ 1951માં. પ્રશ્ન 19. કાસ્ટિંગ વોટ કોણ આપી શકે છે? જવાબ અધ્યક્ષ. પ્રશ્ન 20. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે? જવાબ માંડુક્ય ઉપનિષદ. પ્રશ્ન 21. બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારો દર્શાવવામાં આવ્યા છે? જવાબ ભાગ 2માં. પ્રશ્ન 22. ફાંસીની સજા કોણ માફ કરી શકે છે? જવાબ રાષ્ટ્રપ્રમુખ. પ્રશ્ન 23. બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિ હોદો ધરાવે છે? જવાબ 52. પ્રશ્ન 24. સૌથી વધુ રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ કયા વડાપ્રધાનના સમયગાળા દરમિયાન થયો છે? જવાબ ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 25. પ્રધાનમંત્રી કોને જવાબદાર હોય છે? જવાબ લોકસભાને. પ્રશ્ન 26. બંધારણમાં બિન સાંપ્રદાયિકતા શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો હતો? જવાબ 1976માં. પ્રશ્ન 27. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? જવાબ 65 વર્ષે. પ્રશ્ન 28. રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે? જવાબ 238. પ્રશ્ન 29. દેશનું અંદાજપત્ર સૌ પ્રથમ કયા ગૃહમાં રજૂ થાય છે? જવાબ લોકસભામાં. પ્રશ્ન 30. વંદે માતરમ ગીત કયા પુસ્તકમાંથી લેવામાં આવેલ છે? જવાબ આનંદ મઠ. પ્રશ્ન 31. ગ્રામ પંચાયતના વહીવટી વડાને શું કહે છે? જવાબ તલાટી મંત્રી. પ્રશ્ન 32. લોકસભાના સભ્ય બનવા ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? જવાબ 25 વર્ષ. પ્રશ્ન
33 બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર. પ્રશ્ન 34 રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? જવાબ 12. પ્રશ્ન 35 રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? જવાબ રાજ્યપાલ. પ્રશ્ન 36 ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? જવાબ મૌલાના આઝાદ. પ્રશ્ન 37 લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ 5 વર્ષની. પ્રશ્ન 38 અંદાજપત્ર કોણ રજૂ કરે છે? જવાબ નાણામંત્રી. પ્રશ્ન 39 ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? જવાબ હરિલાલ કણિયા. પ્રશ્ન 40 લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? જવાબ ગણેશ વાસુદેવ માવળંકર. પ્રશ્ન 41 ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? જવાબ સુકુમાર સેન. પ્રશ્ન 42 ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? જવાબ 26 જાન્યુઆરી 1950માં. પ્રશ્ન 43 બંધારણમાં મૂળભૂત ફરજો કેટલી દર્શાવેલ છે? જવાબ 11. પ્રશ્ન 44 મહાનગરપાલિકાના વહીવટી વડાને શું કહે છે? જવાબ કમિશનર. પ્રશ્ન 45 કયા સુધારાને મિની કોન્સ્ટિટ્યુશન કહે છે? જવાબ 42માં. પ્રશ્ન 46 માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ 10 ડિસેમ્બરે. પ્રશ્ન 47 ગુજરાત રાજ્યની મુખ્ય વડી અદાલત ક્યાં આવેલ છે? જવાબ અમદાવાદમાં. પ્રશ્ન 48 બંધારણની કઈ કલમમાં મૂળભૂત અધિકારો દર્શાવેલ છે? જવાબ 12-35માં. પ્રશ્ન 49 સૌથી વધુ સમય સુધી સ્પીકર તરીકે કોણ રહ્યા હતા? જવાબ બલરામ જાખડ. પ્રશ્ન 50 વિદેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે? જવાબ
राष्ट्र प्रमुख